સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ધ પ્રાઇસ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન એક્ટ હેઠળ 18 ડિસેમ્બર 2018 ના રોજ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં 18 ડિસેમ્બર 2018 ના રોજ જે ગુનો નોંધવામાં આવ્યો હતો તેની તપાસ 19 ડિસેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આ ઘટનામાં ફરિયાદી રામનયન પાંડે દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે બેલ્જિયમ સ્ક્વેરમાં પહેલા માળ પર ફિનોમિલ ગ્રુપ નામની કંપનીમાં તેઓ એજન્ટ તરીકે કામ કરતા હતા. આ કંપનીના સંચાલક એમ કે સિંઘ ટીએમએસ નાયર, પ્રભાકર મિશ્રા, રામજીવન શુક્લ અને અમરનાથ તિવારી દ્વારા ઓફિસ શરૂ કરવામાં આવી હતી. કંપનીના સંચાલકો ફિનોમિનલ હેલ્થ કેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ તથા ગુજરાતી ફિનો હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ અને એસએનકે કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના નામથી એજન્ટો હાયર કરીને લોકોને માસિક 20,000ના હપ્તાથી અથવા તેનાથી ઓછા પ્રીમિયમ ભરી અથવા તો સિંગલ પ્રીમિયમ ભરીને કંપનીનો ઇન્સ્યોરન્સ ઉતારીને કંપનીમાં રોકાણ કરી 9 વર્ષે નાણાં ડબલ કરી આપવાની અને 6 વર્ષ સુધીમાં મેડિકલ કંપનીની ફ્રી સુવિધા આપવાની લોભામણી સ્કીમ આપતા હતા. આ સમગ્ર મામલે તપાસ કરતા પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપી નંદલાલ કિશોરસિંહને મહારાષ્ટ્રથી સુરત ટ્રાન્સફર વોરંટથી લાવવામાં આવ્યો છે. આરોપી પોલીસથી બચવા માટે છેલ્લા 3 વર્ષ મુંબઈના બોરીવલી વિસ્તારમાં રહેતો હતો. તેની સામે મહારાષ્ટ્રના લાતુરમાં શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો અને આ ગુનામાં સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી હતી. આ બાબતે સુરત પોલીસને માહિતી મળતા સુરત પોલીસે ટ્રાન્સફર વોરંટની મદદથી આરોપી નંદલાલનો કબજો 5 જુલાઈના રોજ મેળવ્યો હતો. જે નાના માણસો છે એને પ્રીમિયમ ભરી અને એના મેમ્બર બનેલા હતા અને એના સભ્ય પદે ચાલુ રાખેલા હતા. ત્યારબાદ જેવા પૈસા માણસોને ચૂકવવાનો સમય આવ્યો તો તમામે તમામ આરોપીઓ એની દુકાનો એની કંપનીઓ બંધ કરી અને ફરાર થઈ ગયેલા હતા. આ કામે અગાઉ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે. હાલ જે નંદલાલ કરીને છે આરોપી કેસરસિંહ, એ છેલ્લા 3-4 વર્ષથી નાસ્તો ફરતો હતો અને ત્યારબાદ અમારા ધ્યાન ઉપર આવેલ કે લાતુર જેલની અંદર એ હાલમાં પકડાઈ ચૂકેલો છે અને ત્યાં બંધ છે. એમને ટ્રાન્સફર વોરંટથી પકડવામાં આવેલ છે. નંદલાલ છે એના વિરુદ્ધમાં કેરળ રાજ્યમાં પણ આશરે 112 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને એમાં તમામમાં એરેસ્ટ થઈ ચૂકેલ છે. સુરતની અંદર મેધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. એવી રીતે અલગ અલગ મહારાષ્ટ્ર રાજ્યમાં પણ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલ છે. સુરતની અંદર જે મેધરપુરાની ફરિયાદ છે એની અંદર આશરે 7-1 કરોડ જેટલાનું ચીટીંગ કરેલ છે. તો એને પકડી અને એના મુદ્દામાં રિકવર કરવા માટેના હાલમાં પ્રયત્ન ચાલુ છે. આરોપીઓના નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે. નામદાર કોર્ટે 14 તારીખ સુધીના દિન 8 ના રિમાન્ડ મંજૂર કરેલ છે.